વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્યોના સૂત્રોની ચર્ચા કરી હતી. હવે એ અનુસાર આપણે એના દાખલા કરીશું. px બરાબર x² ઓછા 5 ના શૂન્યો શોધો. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે સૌથી પહેલા શૂન્યો શોધવાના છે, માટે આપણે લખીશું કે px ના શૂન્યો શોધવાનો હોવાથી px બરાબર 0 લેતા px તરીકે રકમ મૂકવાની. x² ઓછા 5 બરાબર 0. a સ્ક્વેર ઓછા b સ્ક્વેર માઇનસ નિશાની છે, એટલે પ્રમાણે તફાવતના જે અવયવ પડતા હોય એ અનુસાર x સ્ક્વેર ઓછા 5 ના અવયવ પડશે, એનું વર્ગમૂળ x સ્ક્વેર એટલે x, 5 નું વર્ગમૂળ √5, એક વાર ઋણ એક વાર ધન બરાબર 0. હવે x ઓછા √5 બરાબર 0 અને x વત્તા √5 બરાબર 0 અલગ પાડી, એટલે માઇનસ √5 સામે જાય એટલે પ્લસ થઈ જશે, અને x બરાબર પ્લસ √5 સામે જશે એટલે માઇનસ √5 થઈ જશે. આમ એના શૂન્ય બની જશે √5 અને માઇનસ √5. બહુપદીના શૂન્ય શોધો એટલે સુધી વાત કરી હોય તો આટલું લખવાનું થાય. હવે એના સહગુણકો સાથેનો સંબંધ ચકાસવો છે. તો px બરાબર ax² + bx + c આ આપણી વ્યાપક દ્વિઘાત બહુપદી છે. આને વ્યાપક બનાવી એની સાથે સરખાવીએ તો x² વત્તા x વાળો પદ નથી એટલે 0x અને માઇનસ 5. એની સાથે સરખાવો એટલે x² ના સહગુણકને આપણે a કહીએ છીએ, જે અહીંયા 1 મળશે. x ના સહગુણકને b કહીએ છીએ, જે અહીંયા 0 મળશે. અચળ પદ સી એટલે માઇનસ 5. હવે સહગુણકોનો સાથેનો સંબંધ એટલે શું? તો આપણે જે સૂત્ર જાણીએ છીએ તેનો ઉપયોગ, કે ભાઈ બે શૂન્યો મળ્યા છે તો હવે એના શૂન્યોનો સરવાળો કરો, √5 વત્તા માઇનસ √5, જવાબ આવે 0. એ સૂત્ર અનુસાર સચવાય છે કે નહીં આપણું કામ એ છે ચેક કરવાનું. તો માઇનસ બી ભાગ્યા મેં લખી જ નાખ્યું, મને ખબર છે કે બે શૂન્યના સરવાળાનું સૂત્ર માઇનસ બી અપોન એ છે, એ પ્રમાણે આવવું જોઈએ. એટલે બી બરાબર 0 મૂકવાનું, એ બરાબર 1, એનો મતલબ કે 0 થાય છે. એટલે સરવાળાનું સૂત્ર માઇનસ બી અપોન એ પ્રમાણે બન્યું. માટે એનું જે ગુજરાતી લખાણ વાળું સૂત્ર છે સહગુણક વાળું લખી નાખવાનું, માઇનસ અને બી એટલે તો કે એક્સ નો સહગુણક અને એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક. એવું જ બે શૂન્યના ગુણાકાર માટેનું, કે ભાઈ શૂન્યનો ગુણાકાર તો √5 અને માઇનસ √5, માઇનસ અલગ પાડવાનું છે, 5 અને 5 નો ગુણાકાર વર્ગમૂળમાં થશે એટલે √25 અને √25 નું વર્ગમૂળ આવશે 5. આમ બે શૂન્યનો ગુણાકાર આવ્યો માઇનસ 5, જેને આપણે માઇનસ 5 ભાગ્યા 1 લખીશું. આવું કેમ લખ્યું? તો જુઓ, માઇનસ 5 એટલે કોણ? તો કે સી, અને 1 એ એટલે સી ભાગ્યા 1 પ્રમાણે સચવાય, એટલે કે અચળ પર સી એટલે અને એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક. આમ દ્વિઘાત બહુપદી કોઈ પણ પ્રકારે આપેલી હોય તો એના શૂન્ય શોધી અને સહગુણકોનો સંબંધ ચકાસવાનો દાખલો આપણે આ રીતે લખીશું. હવે બીજો એક દાખલો છે જેમાં 3 શૂન્યો છે, એને આપેલી બહુપદીના શૂન્યો છે કે નહીં ચકાસવાનું છે, અને પછી એના સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો. તો સૌથી પહેલા આપણે બહુપદી લખીશું, 2x ઘન માઇનસ 5x² વત્તા x વત્તા 2. ત્રણેય શૂન્યો વાળા પરથી ચકાસવાના છે. સૌથી પહેલા x બરાબર 2 ચકાસવા માટે મેં ડાબી બાજુએ p ઓફ x ની જગ્યાએ 2 લખ્યું. 2x ની જગ્યાએ 2 મૂકવાના, બહુ ધ્યાન આપતા જજો મિત્રો, x ની જગ્યાએ 2 મૂક્યા, x ની જગ્યાએ 2 અને વત્તા 2. હવે બરાબર નીચે બરાબર, 2 નો ઘન એટલે 8, 2 નો વર્ગ એટલે 4, પ્લસ 2 વત્તા 2 4, 8 દૂ 16, 5 ચોક 20 વત્તા 4, 16 વત્તા 4 20, 20 ઓછા 20 એટલે 0. બીજું શૂન્ય ચકાસીએ, 1. આ જ બહુપદીમાં હું આ એક કિંમત મૂકી રહ્યો છું, બે, 1 નો ઘન એટલે 1 જ, માઇનસ 5, 1 નો વર્ગ એટલે પણ 1 જ, 2 વત્તા 1 એટલે 3, 2 એકા 2, 2 ને 3 5, 5 ઓછા 5 એટલે પણ 0. હવે ત્રીજું શૂન્ય, માઇનસ 1 ભાગ્યા 2, 2 એક્સ ની જગ્યાએ માઇનસ 1 ભાગ્યા 2 ઘન માઇનસ 5, માઇનસ 1 ભાગ્યા 2 વર્ગ 2, એક્સ ની જગ્યાએ માઇનસ 1 તૃતીયાંશ વત્તા 2, માઇનસ 1 ની 3 ઘાત એટલે માઇનસ 1 માઇનસ 1 3 વાર થાય એટલે માઇનસ 1 આવે, 2 નો ઘન 8, માઇનસ 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 5. હવે આ માઇનસ 1 નો વર્ગ કર્યા પછી આપણે
માઇનસ પાંચ સાથે ગુણવાનું છે, એટલે ઓલરેડી માઇનસ એક નો વર્ગ તો એ ધન જ થઈ જશે, બે નો વર્ગ ચાર, પ્લસ માઇનસ માઇનસ એક દ્વિતીયાંશ વત્તા બે, બે ના છેદમાં એક ચાહો તો તમે લખી શકો. અહીં બે ચોક આઠ એટલે વધ્યું માઇનસ એક ભાગ્યા ચાર, આ માઇનસ પાંચ ભાગ્યા ચાર, માઇનસ એક ભાગ્યા બે, બે ભાગ્યા એક, આ બંને સમછેદી છે, અહીંયા બે અને એક છે. આપણે એક કામ કરીએ કે બધામાં છેદ એક સરખો બનાવી દઈશું તો છેદ સરખા થઈ જશે, એટલે ઉપર સીધા જ આપણે પદોનો સરવાળો બાદ લખી લઈ શકીશું. તો આ માઇનસ એક ભાગ્યા ચાર માઇનસ પાંચ ભાગ્યા ચાર માઇનસ એક ભાગ્યા બે, છેદ સરખો બનાવવા ઉપર નીચે બે વડે ગુણવા પડશે, એમ અહીં પણ ચાર લાવવા માટે છેદના ચાર વડે ગુણવાથી ઉપર પણ ગુણવા પડે, એટલે આ બની ગયું માઇનસ એક અપોન ચાર માઇનસ પાંચ અપોન ચાર માઇનસ બે એકા બે અપોન ચાર, બે ચોક આઠ ભાગ્યા ચાર. છેદ સરખા છે એટલે સમછેદી બન્યું. હવે બધી જ સંખ્યાઓ લઈએ તો માઇનસ એક માઇનસ પાંચ માઇનસ બે અને વત્તા આઠ, એક ને પાંચ છ ને બે આઠ માઇનસ, પ્લસ આઠ ભાગ્યા ચાર, ઝીરો ભાગ્યા ચાર બરાબર ઝીરો. આમ બે એક અને માઇનસ એક દ્વિતીયાંશ એ આ બહુપદીમાં મૂકવાથી દરેક વખતે જવાબ શૂન્ય મળે છે, અર્થાત એવું કહી શકાય કે બે એક અને માઇનસ એક દ્વિતીયાંશ એ આ આપેલ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. હવે જે રીતે દ્વિઘાત બહુપદીમાં ચકાસી લીધું એ જ રીતે એના શૂન્ય ચકાસનો સંબંધ ચકાસીએ. તો પહેલું છે એમાં ત્રણ શૂન્ય, એટલે શૂન્યનો સરવાળો. આપણી પાસે શૂન્ય છે એમાં બે વત્તા એક, અને હવે સીધું સરવાળામાં માઇનસ નિશાન ડાયરેક્ટ લઈશું, બે ને એક ત્રણ, ત્રણ માઇનસ એક દ્વિતીયાંશ, ત્રણ દુ છ ઓછા એક ભાગ્યા બે, છ માંથી એક જાય તો પાંચ ભાગ્યા બે. હવે ત્રિઘાત બહુપદીના ત્રણેય શૂન્યના સરવાળાનું સૂત્ર બને છે માઇનસ બી અપોન એ, તો આ જે પદ આવ્યું પાંચ અને બે એ માઇનસ બી અપોન એ પ્રમાણે હોવું જોઈએ. બહુપદીમાંથી એ બી સી ડી એક્સ ઘન સરખામણી કરીએ એટલે એક્સ ઘનનો સહગુણક એ બરાબર બે બને, એક્સ સ્ક્વેરનો સહગુણક માઇનસ પાંચ, એક્સ નો સહગુણક સી એટલે એક અને ડી એટલે બે. ત્રિઘાત બહુપદીના બધા પદોના સહગુણકો આપણે એબીસીડી તરીકે, એ બી સી ડી તારવ્યા પછી એમાંથી આપણે સૂત્ર અનુસાર આ સંખ્યા ચકાસવાની છે. ચલો સૌથી પહેલા તો આપણે આનું સૂત્ર બનાવવા માટે માઇનસ બી અપોન એ મૂકી દઈએ. તો એનો મતલબ એ થયો કે માઇનસ આવવું જોઈએ અને નીચે એ બરાબર કેટલા આવે છે, તો કે બે મળી ગયા. બી કેટલા છે, માઇનસ પાંચ, અર્થાત આ માઇનસ સૂત્ર પ્રમાણેનું જળવાય છે અને બી બરાબર માઇનસ પાંચ આવી ગયા, એટલે હવે થઈ ગયો માઇનસ માઇનસ પ્લસ પાંચ ભાગ્યા બે, જે આપણને શૂન્યના સરવાળા તરીકે મળેલું હતું એ માઇનસ બી અપોન એ પ્રમાણેનું જ છે એવું કહી શકાય. એટલે હવે એની જગ્યાએ હવે આપણે સૂત્ર માઇનસ બી એટલે કોણ, તો કે એક્સ સ્ક્વેરનો સહગુણક અને એ એટલે એક્સ ઘનનો સહગુણક. આ થઈ ગયું આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર ચકાસ્યું. હવે બીજું છે એના ત્રણેય શૂન્યનો ગુણાકાર. તો આપણી પાસે જે સૂત્રમાં શૂન્ય છે રકમમાં એક લેવાના, બે એક અને માઇનસ એક દ્વિતીયાંશ માઇનસ એક ભાગ્યા એક વધે એવું કહી શકાય. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે માઇનસ ડી ભાગ્યા એક. મિત્રો તમે જોશો તો ખબર પડી જશે કે ડી બરાબર માઇનસ બે છે અને એ બરાબર પ્લસ બે,
એટલે તમે અહીં ડી ની જગ્યાએ માઇનસ કરી અને બે લખો અને એ ની જગ્યાએ બે લખો એટલે એ જવાબ માઇનસ એક જ થતો હોય. તમારે આવું લખવાની જરૂર નથી, આ માત્ર સમજવા માટે લખ્યું છે. મારો કહેવાનો આશય એવો છે કે જે જવાબ માઇનસ એક મળ્યો છે એ માઇનસ ડી અપોન એ પ્રમાણે છે, અર્થાત હવે એનો સહગુણક સાથેનો સંબંધ લખી નાખીએ. ડી એટલે અચળ પદ અને એ એટલે એક્સ ઘનનો સહગુણક. છેલ્લે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. આલ્ફા બીટા એટલે પહેલું બીજું શૂન્ય છે આપણી પાસે બે અને એક વત્તા એક અને માઇનસ એક દ્વિતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ બે એકા બે અહીં ગુણાકાર છે એટલે માઇનસ એક ભાગ્યા બે જ વધશે. બે બે ઉડી જશે માઇનસ એક. બે ઓછા એક એટલે એક અને એક ઓછા એક દ્વિતીયાંશ. બે ઓછા એક એટલે એક અને માઇનસ એક દ્વિતીયાંશ. એકમાંથી અડધું જાય એટલે અડધું વધે. જે બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું જે સૂત્ર છે સી અપોન એ જ પ્રમાણે ગોઠવાયેલું હોવું જોઈએ. ચેક કરી લઈએ મિત્રો, સી એટલે કેટલા છે એક અને એ એટલે કેટલા છે બે. થઈ ગયું ગુજરાતી લખી નાખીએ. એનું જે સી એટલે કે એક્સ નો સહગુણક અને એ એટલે એક્સ ઘનનો સહગુણક. તો આમ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી માટેના શૂન્યોના સૂત્રો વાળી ચકાસણીના આપણે દાખલા જોયા. એની પીડીએફ પણ હું મૂકીશ એટલે એમાંથી એવા વધુ પ્રેક્ટિસ દાખલા કરજો તો જ તમને દાખલા યાદ રહેશે. અને એકથી વધુ રીતો ભેગી થતી હોય ત્યારે પ્રેક્ટિસ કરેલા દાખલા જ વધુ યાદ રહેશે. જય હિન્દ.